કેમ છો મિત્રો? મજામાં. પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી આપણે શીખી ગયા. પોઝિટિવ ડિગ્રી શું બતાવતો હતો? તો કે સંબંધ, સરખાપણ બતાવતો. કમ્પેરેટિવ ડિગ્રી ચડિયાતો બતાવતો હતો. હવે આપણે જઈએ છીએ સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ અને કમ્પેરેટિવ ક્લિયર. હવે આપણે ક્યાં જઈએ? સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રી શું બતાવે? તો કે સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા બતાવે. સુપરલેટિવ ડિગ્રી શેના માટે વપરાય? તો કે શ્રેષ્ઠતા દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. હવે તમે જ બને કયો કે શ્રેષ્ઠતા બતાવવો હોય તો કમસે કમ કેટલી વ્યક્તિ કે વસ્તુ જોઈએ. માની લ્યો કે બે છે, તો બે હોય તો મહેશ નરેશ જેટલો જ હોશિયાર છે, મહેશ પ્રિયા જેટલો જ ઊંચો છે. બેની સરખામણીથી, સમાનતાથી મહેશ નરેશ કરતા વધારે હોશિયાર છે, પ્રિયા મીના કરતા વધારે પૈસાદાર છે, તો ચડિયાતું થયું. સુપરલેટિવ ડિગ્રી બતાવવું હોય તો બે થી વધારે વ્યક્તિ કે વસ્તુ હોવું જરૂરી છે. બે હોય તો શું બતાવી શકો? કાં તો સમાનતા બતાવી શકો, અથવા તો એકબીજા કરતા ચડિયાતો બતાવી શકો. શ્રેષ્ઠતા બતાવવું હોય તો તમારે એમ કેવું પડે કે આ ત્રણેય વિદ્યાર્થીમાં આ સૌથી હોશિયાર છે, સૌથી હોશિયાર છે એમ બતાવવા માટે બે જ હોય તો આના કરતા વધારે હોશિયાર છે એમ કહી શકો ને. એટલે શ્રેષ્ઠતા બતાવવા માટે બે થી વધારે હોવું જરૂરી છે. બે વ્યક્તિ કે વસ્તુ હોય તો સુપરલેટિવ ડિગ્રી બને નહીં, એ વસ્તુ ધ્યાનમાં રાખવી. પછી જો હવે સુપરલેટિવ ડિગ્રી ક્યાં વપરાય, કેવી રીતના એના નિયમો હોઈ શકે, તો યાદ રાખવાનું છે કે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ આર્ટિકલ ધી મૂકવામાં આવે છે, જેને આપણે બોલીએ ધ, એનો રિયલ ઉચ્ચાર શું થાય છે? ધી. આર્ટિકલ ધી મૂકવામાં આવે છે. પછી વિશેષણની આગળ આર્ટિકલ ધી અને વિશેષણ અથવા ક્રિયા વિશેષણ હોય તો એની પાછળ ઈએસટી પ્રતિ. કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે શું મૂકતા હતા? ER પ્રત્યે મૂકતા હતા. અહીંયા શું આવશે? ESTી પ્રત્યે. વિશેષણની પાછળ ESTી પ્રત્યે મૂકવામાં આવે છે. વિશેષણની આગળ આર્ટિકલ ધ અને વિશેષણની પાછળ ESTી પ્રત્યે મૂકવામાં આવે છે. પછી એક રૂલ્સ છે કે જો લાંબા ઉચ્ચાર વાળું વિશેષણ હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે મોર મૂકતા હતા, અહીંયા તમારે શું મૂકવાનું રહેશે? મોસ્ટ મૂકવાનું રહેશે. વિશેષણની આગળ આર્ટિકલ ધી તો આવે જ, અને પાછું મોસ્ટ એટલે શું મૂકવાનું રહેશે? ધી મોસ્ટ. ક્યાં? વિશેષણની આગળ. ક્યારે? જો લાંબા ઉચ્ચાર વાળું વિશેષણ હોય ત્યારે. અત્યારે તમે આ ત્રણ ધ્યાન રાખો, આર્ટિકલ ધી સર આગળ પાછળ ESTી. ક્યાં? તો કે વિશેષણ અથવા ક્રિયા વિશેષણની પાછળ. જો લાંબો ઉચ્ચાર હોય તો આગળ ધી મોસ્ટ, તો પાછળ ESTી લાગે નહીં. ટૂંકમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં જે ER લાગતું હતું ત્યાં આમાં ESTી લાગી ગયું, બરોબર છે? અને આગળ આર્ટિકલ થી એટલો વધારાનો છે. હવે જો તમને અહીંયા ઉદાહરણ સમજાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. પ્રિયા ઇઝ ધી, પછી ટોલની પાછળ શું લાગી ગયું? ESTી. પ્રિયા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન ધ સ્કૂલ ઇન ધ વિલેજ. એ તો વધારાના શબ્દો છે, એની કોઈ સાથે કોઈ લેવા દેવા નથી, બરોબર? અહીંયા શું આવી ગયું? ESTી અને આર્ટિકલ થી. હવે આપણે એમ કીધું કે લાંબો ઉચ્ચાર વાળો હોય તો, તો અહીંયા જો આર્ટિકલ ધ બ્યુટીફુલ છે એટલે શું આવી ગયું? મોસ્ટ. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ ઇન ધ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. એવું કઈ વધારાના શબ્દો લખવા હોય તો કોઈ વાંધો નથી. પછી અનિયમિત રૂપ, ગુડ નું અહીંયા શું થાય છે? બેસ્ટ. યુ હેવ આર્ટિકલ ધી તો આવે જ, ગુડ નું શું થઈ ગયું? બેસ્ટ ટીચર, કે તમારી પાસે સૌથી સારા ટીચર છે. તો બીજા ટીચર સાથે એની શું થઈ? સરખામણી, એમાં એ શ્રેષ્ઠ છે. યુ હેવ ધ બેસ્ટ ટીચર, બરોબર? આ રીતના યાદ રાખવાનું આર્ટિકલ ધી અને પાછળ ESTી. જો લાંબો ઉચ્ચાર હોય તો ધી મોસ્ટ, અને અનિયમિત હોય તો કોઈ સવાલ જ નથી. હવે એક બીજો રૂલ્સ છે કે જો સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ શબ્દ આપેલો હોય. ક્યાં વન ઓફ શબ્દ આપેલો હોય? તો કે વિશેષણની આગળ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણની આગળ કેવો શબ્દ હોય? વન ઓફ. દાખલા તરીકે અહીં જો પ્રિયા ઇઝ વન ઓફ, પછી આર્ટિકલ ધી તો છે ટોલનો, ટોલેસ્ટ. જો
વન ઓફ શબ્દ હોય તો પાછળ આવતું નામ કે સર્વનામ હંમેશા કેવું થઈ જાય? બહુવચન. જો આ બે એક સરખા વાક્ય હોય, પ્રિયા ઇઝ ધ ટોલેસ્ટ, એની જગ્યાએ અહીંયા હું એક વધારાનો શબ્દ આવી ગયો છે વન ઓફ. વન ઓફ શબ્દ આવે તો વિશેષણ પછી જાય, જો ગર્લ એક વચન છે એટલે બદલે અહીંયા શું થઈ ગયું? બહુવચન. વન ઓફ શબ્દ હોય તો પાછળ જે નામ કે સર્વનામ આવે એ બહુવચન આવે. વન ઓફ શબ્દ ન હોય તો પાછળ જે નામ કે સર્વનામ આવે એ કેવું આવે? એકવચન આવે. અહીંયા જો યુ હેવ ધ બેસ્ટ ટીચર, અહીંયા તમે વન ઓફ મૂકી દીધું. યુ હેવ વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ, પાછળનું નામ કેવું થઈ ગયું? બહુવચન. આ યાદ રાખવાનું છે. જો વન ઓફ શબ્દ આપેલો હોય તો વન ઓફ શબ્દ ક્યાં આપેલો આવેલો હોય? તો કે વિશેષણની આગળ, બરાબર. પછી આર્ટિકલ થી ઈએસટી લાગતો હોય તો ઈએસટી, અથવા મોસ્ટ લાગતો હોય તો મોસ્ટ. હવે આપણે એની પ્રેક્ટિસ જોઈએ. તમને વધારે હિતેશ ઇઝ ધ ક્લેવર ની પાછળ શું લાગી ગયું? ક્લેવરેસ્ટ. હિતેશ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય અથવા ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ. પછી વધારે લખો તો ઇન ધ ક્લાસ, ઇન ધ સ્કૂલ, ઇન ધ વિલેજ, ઇન ધ સિટી, જે લખો એ વધારાના શબ્દો તમને ઈચ્છા થાય તો તમે લખી શકો. હિતેશની સરખામણી કે બીજા બધા વિદ્યાર્થી સાથે કરી, બધા વિદ્યાર્થીમાં હિતેશ સૌથી હોશિયાર છે. ઈએસટી એટલે સૌથી હોશિયાર. હવે અહીંયા જો સચિન ઇઝ ધ મોસ્ટ, હવે ધ પણ આર્ટિકલ ધી પણ આપી દીધો અને મોસ્ટ પણ આપી દીધો. હવે મોસ્ટ આવે એવું કોઈ વિશેષણ આપણે લખવું પડે. સચિન ઇઝ ધી મોસ્ટ ફેમસ પ્લેયર, મોસ્ટ ફેમસ ક્રિકેટર ઇન ઇન્ડિયા, ઇન ધ વર્લ્ડ, જે લખો. ફેમસ ની જગ્યાએ પોપ્યુલર, બરોબર, ગમે તે લખો, પણ મોસ્ટ આવે એવું વિશેષણ લખવું પડે. અહીંયા યાદ રાખજો, વન ઓફ શબ્દ નથી એટલે સ્ટુડન્ટ પ્લેયર એક વચન, ત્યાં તમે ક્રિકેટર બેટ્સમેન એવું લખી શકો એક વચન કઈ પણ. અહીંયા જો યોર પિક્ચર ઇઝ વન ઓફ, પછી આર્ટિકલ ધી, બેડનું સુપરલેટિવ છે વર્સ્ટ, કે યોર પિક્ચર ઇઝ વન ઓફ ધ વર્સ્ટ પિક્ચર અથવા પેઇન્ટિંગ. પણ વન ઓફ છે તો પિક્ચર નું શું થશે? અહીંયા પિક્ચર્સ એ યાદ રાખવાનું. ઇન ધ સ્કૂલ, ઇન ધ ક્લાસ, જે વધારાના શબ્દ ઉમેરો હોય તો સી વિયર, વિયર નો ભૂતકાળ નો રૂપ છે, તેણીએ પહેર્યો હતો. વન ઓફ ધ મોસ્ટ, મોસ્ટ આવે એવો કોઈ શબ્દ લખવાનો આપણે. અહીંયા વિશેષણ આપી દીધો, અહીંયા નથી તો આપણે મૂકવાનું. વન ઓફ ધ મોસ્ટ એટ્રેક્ટિવ, પહેર્યો હતો. શું પહેર્યું હતું? તો આપણે ડ્રેસ પહેર્યો હતો. તો ડ્રેસ માટે ડ્રેસ છે એની પાછળ શું લાગશે? ઈએસ, ડ્રેસીસ. શું કામ? તો અહીંયા વન ઓફ શબ્દ છે. જો વન ઓફ ન હોત, ખાલી એમ હોત, સી વોર ધ મોસ્ટ એટ્રેક્ટિવ ડ્રેસ, તો ખાલી શું આવે? એક વચન ડ્રેસ. સમજાણું તમને? આર્ટિકલ ધી અને ઈએસ થી પછી એક વચન. જો મોસ્ટ હોય તો લાંબા ઉચ્ચાર વાળું વિશેષણ, અને પછી પણ વન ઓફ હોય તો પછી અનિયમિત રૂપ હોય, ઈએસટી લાગતું હોય કે મોસ્ટ હોય, પાછળનું નામ શું આવી જાય? બહુવચન આવી જાય. અહીંયા જોઈએ, રાજ ડીડ નોટ ટેલ મી વન ઓફ ધ મોસ્ટ, પછી જોઈએ વિશેષણ, મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. રાજે મને કીધી નહોતી સૌથી મોટી, સૌથી સારી, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. પણ વન ઓફ છે તો સ્ટોરીનું સ્ટોરીઝ બહુવચન. સૌથી રસપ્રદ વાર્તાઓમાંની એક વાર્તા કીધી નહોતી. જો વન ઓફ ન હોત, દાખલા તરીકે એમ હોય, રાજ ડીડ નોટ ટેલ મી ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ, તો સ્ટોરીઝ ખાલી લખે, સ્ટોરીઝ લખે નહીં, ખાલી સ્ટોરી આવે. ઓકે, ઇંગ્લિશ ઇઝ ધ, પછી ઈઝી છે, એની પાછળ વાય નો આઈ થઈને શું લગાડી દીધું? ઈએસટી. ઇંગ્લિશ ઇઝ ધી ઇઝીએસ્ટ, હું લખશો તમે અંગ્રેજી સૌથી સરળ વિષય છે, ભાષા છે, જે લખવું હોય. ઇંગ્લિશ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ. હવે માની લ્યો કે અહીંયા વન ઓફ હોત, ઇંગ્લિશ ઇઝ વન ઓફ ધી ઇઝીએસ્ટ, તો સબ્જેક્ટ ને બદલે શું થઈ જાય? સબ્જેક્ટ, બહુવચન થઈ જાય ને. ટાગોર વોઝ ધ મોસ્ટ
મોસ્ટ આવે એવું કોઈ વિશેષણ મૂકવા છે. અહીં વિશેષણ આપી દીધું, ન હોય તો આપણે મૂકવું પડે. ઇંગ્લિશ ઇઝ ધી, પછી ખાલી જગ્યા આપી દીધી હોય તો આપણે ઇઝીએસ્ટ, ધ મોસ્ટ ડિફિકલ્ટ, ગમે એ લખી શકે તમે. ટાગોર વોઝ ધ મોસ્ટ પોપ્યુલર, પોપ્યુલર એટલે પ્રખ્યાત કવિ હતા, પોએટ. ક્યાંના હતા એ તમારે લખવું હોય તો લખાય, ઇન ઇન્ડિયા, ભારતના. આ ન લખો તો ચાલે, તો વધારાનો શબ્દ. પણ જો ટાગોર વોઝ વન ઓફ શબ્દ આપેલો હોત તો પોએટની જગ્યાએ શું આવે? પોએટ્સ. માય સ્કૂલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કૂલ્સ, આકર્ષક સ્કૂલોમાંની એક સ્કૂલ છે. ક્યાં? તો કે ઇન વેરાવળ, ઓફ વેરાવળ. વેરાવળની પ્રખ્યાત સ્કૂલોમાંની, આકર્ષક સ્કૂલોમાંની અમારી એક સ્કૂલ છે. અમારા કેમ્પસમાં આવો, તમે જોઈ, તમને ખુશ થઈ જાવ. તમે સારું પ્લેગ્રાઉન્ડ, સારું એવું રમવાનું, સારું એવી કમ્પ્યુટર લેબ, સારું એવું ગાર્ડન જેવું ડેવલપ કરેલું, વ્યવસ્થિત ક્લાસ સીસીટીવી સાથે. એટલે કે આપણે તમે એમ કહી શકો કે વન ઓફ ધ મોસ્ટ એટ્રેક્ટિવ, વન ઓફ શબ્દ છે એટલે સ્કૂલનું શું થશે? સ્કૂલ્સ. પણ વન ઓફ શબ્દ ન આપેલ હોત તો ખાલી માય સ્કૂલ ઇઝ ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કૂલ, તો સ્કૂલ થાય. જો ફરીથી આપણે જરા રિપીટ કરી જોઈએ કે આર્ટિકલ ધી અને પાછળ ઈએસટી, જો લાંબો ઉચ્ચાર હોય તો ધી મોસ્ટ, અને વન ઓફ શબ્દ હોય તો પાછળ આવતું નામ કે સર્વનામ બહુવચનમાં આવે. બરોબર? એટલે આવા તમે જોઈ લેશો એક્ઝામ્પલ, અને પછી એક્સરસાઇઝ કરશો તો હું માનું ત્યાં સુધી આવડી જશે, બહુ પ્રશ્ન આવશે નહીં. છતાં કંઈ પ્રશ્ન આવે તો મોસ્ટ વેલકમ, કોલ મી. ઓકે?